બે દાખલા આપણે ભણેલા હતા, બરાબર, દાખલા નંબર એક અને દાખલા નંબર બે. ત્યાર પછી ભારતીય ની અંદર દાખલા નંબર ત્રણ ની આપણે કરીએ. એમની અંદર આપણને એવું આપ્યું છે, ઉષ્મા અથવા ઉર્જા એનો એકમ કેલરી છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે, જ્યાં એક જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ હોય, તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આટલું થશે, આલ્ફાની -1, બીટાની -2 અને ગેમા સ્ક્વેર. જો થિયરીમાં આપણે ભણ્યા હતા એક પારિમાણિક વિશ્લેષણ, એના આપણે ઉપયોગો શીખ્યા હતા. પારિમાણિક વિશ્લેષણના ઉપયોગની અંદર આપણે એવું ભણી ગયા હતા, એક એકમ પદ્ધતિનો બીજી એકમ પદ્ધતિ સાથેનો સંબંધ આપણે જાણી શકીએ. યાદ છે એવું કોઈને? હા સર. હા સર. તો અહીંયા આપણે વાત કોની કરી છે? ઉર્જાની અથવા તો ઉષ્માની. ચાલો, ઉર્જા અથવા ઉષ્મા, બોલો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય? મેં તમને કીધું હતું ઉર્જા ગણો, ઉષ્મા ગણો કે કાર્ય ગણો, બધાનું પરિમાણિક સૂત્ર કેવું? M1 L2 T-2. ચાલો, હવે આપણને જો જૂની પ્રણાલી પ્રમાણે જોવા જાવ ને તો ઉર્જાનો જે એકમ છે ને એને આપણે નવી પ્રણાલીની અંદર કન્વર્ટ કરવાનો છે. તો હું આમ એક બાજુ લખી દઉં જૂની પદ્ધતિ, બીજી બાજુ આપણે લખીએ નવી પદ્ધતિ. બંનેમાં MLT આપણે લખી દેવાનું છે. MLT અહીંયા પણ MLT. ચાલો, જૂની પદ્ધતિની અંદર કોઈ અનમ્યુટ છે જો. ચાલો, જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિ, બરાબર. જૂની પદ્ધતિની અંદર જે એકમ છે ને આપણી પાસે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર, નોર્મલી દળ છે તો દળ કેમાં માપીએ આપણે? આ તો કિલોગ્રામમાં જ મપાય. પછી લેન્થ છે તો એ કેમાં મપાય? મીટરમાં. અને સમય છે તો કેમાં મપાય? સેકન્ડ. પણ નવી પદ્ધતિમાં તમને એમ કીધું છે કે દળનો એકમ છે ને કેટલો લો? આલ્ફા કેજી, બરાબર. દળનો એકમ શું લો? આલ્ફા કેજી. પછી લંબાઈનો એકમ તમારે લેવાનો છે બીટા મીટર અને સમયનો એકમ લેવાનો છે ગેમા સેકન્ડ. રેડી? બધાની અંદર આગળ 111 જ આવશે. તો આનો મતલબ શું થયો કે 1 કિલોગ્રામ હોય ને તો એના બરાબર નવી પદ્ધતિમાં શું લેવાનું? 1 આલ્ફા કેજી. પછી 1 મીટર હોય તો નવી પદ્ધતિમાં શું લેવાનું? 1 બીટા. તો આમ લખાય ઉર્જાનું પારિમાણિક સૂત્ર તો આપણને ખબર છે. તો એક કામ કરીએ, ઉર્જાનું નવી પદ્ધતિમાં સૂત્ર મેળવવું છે ને આપણે, તો નવી પદ્ધતિમાં સૂત્ર મેળવવા માટે તમે એક સંબંધ યાદ રાખો, N1U1 = N2U2. N1U1 = N2U2. N1 એટલે શું? તો N1 એટલે નંબર, U એટલે યુનિટ, બરાબર. N એટલે નંબર, U એટલે શું? યુનિટ. એક જ મિનિટ.
जूनी पद्धति नी अंदर एन वन यू वन, एन वन मतलब शू कीधु मैं नंबर बराबर, अने यू एटले शू कीधु यूनिट, पछी एन टू यू टू नवी पद्धति में एन टू ए नवो आपणे जे एकम मळशे सॉरी नवो नंबर मळशे ए, अने यू टू एटले नवो एकम थयो, तो आपणे एन टू मेळववा छे, आपणे एन टू ने करता बनावीए तो एन टू बराबर एन वन यू वन ना छेदमां यू टू लखाय, चलो इज इक्वल टू एन वन यू वन यूनिट शुं छे तो पारिमाणिक सूत्र शुं छे जूनी पद्धति में एम वन एन M1 N2 M1 L2 T minus T minus પછી નવી પદ્ધતિમાં જો નવી પદ્ધતિની અંદર આ જે આલ્ફા કે જે લખ્યું ને એનો મતલબ તમારે આમ ભી લખી શકો આલ્ફા M બરાબર બીટા L અને ગેમા T તો નવો એકમ શું મળશે તમને આલ્ફા એમ એની કેટલી ઘાત એક ઘાત પછી બીટા એલ એની કેટલી ઘાત એક ઘાત બે ઘાત બે ઘાત ગેમા ટી એની કેટલી ઘાત માઇનસ બે ઘાત તો એન ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન હવે આ ઉપર નીચે તમે જો ઉપર નીચે ઘાત છે તો ઘાતને આપણે કોમન લઈ શકીએ તમે આમ બતાવી શકો m ના છેદમાં આલ્ફા m એની કેટલી ઘાત 1 ઘાત l ના છેદમાં બીટા l એની કેટલી ઘાત 2 ઘાત t ના છેદમાં ગેમા t એની કેટલી ઘાત માઇનસ 2 ઘાત આવ્યું તો mm કેન્સલ ll કેન્સલ tt કેન્સલ રેડી n1 એક ના છેદમાં આલ્ફા આખાની 1 ઘાત એક ના છેદમાં બીટા એની 2 ઘાત એક ના છેદમાં ગેમા એની માઇનસ 2 ઘાત છેદમાંથી લઈ લો ઉપર તો n1 આલ્ફાની 1 માઇનસ 1 થશે આલ્ફા છેદમાં છે એ અંશમાં જાય તો ઘાત કેવી થાય પ્લસ કે માઇનસ માઇનસ બરાબર તો માઇનસ થાય એટલે માઇનસ 1 આવશે બીટા ની માઇનસ 2 લખાય હવે તમે જો અહીંયા ખાસ અહીંયા જો ગેમા છે ને ગેમા તો ગેમા ને તમે ઉપર લઈ જશો તો ગેમા ની માઇનસ 1 ઘાત થાય એ માઇનસ 1 એની સાથે તમારે માઇનસ 2 ને ગુણવાના છે તો ગેમા ની કેટલી ઘાત થશે માઇનસ માઇનસ 2 પ્લસ 2 થાય પ્લસ 2 બરાબર ગેમા ની કેટલી ઘાત થઈ ગઈ પ્લસ 2 તો તમારે આવું સૂત્ર લાવવાનું છે ને જો તો આલ્ફા ની માઇનસ 1 બીટા ની માઇનસ 2 અને ગેમા ની 2 ચાલો એન 1 કેટલા આપ્યા છે 4.2 તો અહીં લખી દો 4.2 આલ્ફા ની માઇનસ 1 બીટા ની માઇનસ 2 ગેમા સ્ક્વેર રેડી તો આ નવી પદ્ધતિમાં તમારી પાસે કેલરી નું માન થઈ ગયું આવડશે હા સર ચલો દાખલા નંબર 4 ની શરૂઆત કરી દાખલા નંબર 4 નીચે આપેલા જે કથન છે ને એ કથન ને તમારે સ્પષ્ટ રીતે સમજાવવાના છે પહેલું છે સરખામણી માટેના માનાંકો એની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થવિહીન છે બરાબર અથવા અર્થહીન છે મતલબ જ્યાં સુધી તમે કમ્પેરિઝન નહીં કરો ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે કોણ મોટું છે અને કોણ નાનું છે સર આ બાબત એને ધ્યાનમાં રાખીને નીચે આપેલા કથનને તમે જરૂરિયાત મુજબ ફરીથી તમે યાર એટલું તો ધ્યાન રાખો તમે લેક્ચરમાં હો ત્યારે માઇક તમારું બંધ રાખવાનું કીધું છે
બરાબર તો પહેલું છે આપણને એમ કીધું છે કે પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે ખૂબ નાના છે તો કોની કમ્પેરિઝનમાં નાના છે પરમાણુ છે ખૂબ નાના છે તો કોની કમ્પેરિઝનમાં નાના છે તો આપણે જો એક દાખલો ભણ્યા હતા ઉદાહરણ યાદ કરો પેલું એક સોયની વાત આવી હતી કે બે પરમાણુ એનો ગોળો હશે આ તો ગોળા ઉપર નાનકડી એવી જગ્યા છે ધારો કે આ સોય એની અણી રોકતું હોય બરાબર તો પરમાણુ એના કરતા પણ કેવા છે નાના છે એવું તો વાત અથવા તમે સરળતાથી કેવું હોય તો સરળતાથી એમ પણ કહી શકો ને કે બે અણુઓ છે એ અણુની સરખામણીમાં પરમાણુઓ કેવા છે નાના છે તો પરમાણુઓ ખૂબ નાના પદાર્થ છે કોની કમ્પેરમાં તો એમ પણ લખી શકાય સોયની અણીની સરખામણીમાં પરમાણુઓ કેવા છે નાના છે ચાલ જેટ જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે તો કોની કમ્પેરમાં ઝડપથી ચાલે છે જેમ કહી શકાય સાયકલ છે બાઇક છે એ બધાની કમ્પેરિઝનમાં જેટ પ્લેન ની સ્પીડ કેવી કહેવાય ઓછી કહેવાય કે વધારે કહેવાય વધારે સર વધારે સાયકલ બાઇક વગેરેની સરખામણીમાં જેટ પ્લેન કેવા છે ખૂબ જ ઝડપથી ચાલે છે ત્રીજું છે જુપિટર એનું દળ ઘણું વધારે જુપિટર એટલે કોણ ગુરુ 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 બરાબર અવકાશમાં જે બધા ગ્રહો છે એમાંનો ગુરુ તો ગુરુનું દળ છે ઘણું બધું વધારે છે કોની સરખામણીમાં વધારે છે એમ કહી શકાય પૃથ્વીની સરખામણીમાં પૃથ્વી કોઈ એમ કે બુધની સરખામણીમાં બરાબર કોઈને એમ કે મંગળ અલગ અલગ લખી શકાય પૃથ્વીની સરખામણીમાં જ્યુપિટર નું દળ ઘણું વધુ છે આ રૂમમાં રહેલી હવામાં અણુની સંખ્યા ખૂબ વધારે છે મતલબ તમે જે ઓરડામાં બેઠા છો એમાં જે હવા છે એની અંદર અણુની સંખ્યા કેવી છે ખૂબ વધારે છે કોની સરખામણી વધારે છે તો માની લો હું એમ લઈ લઉં એક મોલ વાયુ એક મોલ વાયુ કેમેસ્ટ્રીમાં મોલ એટલે શું આવી ગયું એક મોલ એટલે કેટલા થાય રૂમ માં રહેલી હવા કેવી કહેવાય વધારે કહેવાય રૂમ માં રહેલી હવા ઘણી વધુ છે ચાલો એના પછી જે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધારે દળદાર છે પેલા તો આ સાચું કહેવાય ખોટું કહેવાય તો યાદ રાખજો ઇલેક્ટ્રોન છે ને એ હલકા છે અને પ્રોટોન કેવા છે એના કરતા ભારે છે કેમ તો ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન એનું દળ તમે લો ને તો એ દળ આવશે 9.31 × 10⁻³ ઘાત કિલોગ્રામ અને પ્રોટોન નું જે દળ છે ને એ તમારું આવશે 1.67 × 10⁻². હવે તમે જો અહીંયા −23 છે ને આમાં કેટલા છે −27 છે કોણ મોટું કહેવાય -23 મોટા કે -23 પ્રોટોન
ઇલેક્ટ્રોન મોટા કહેવાય પ્રોટોન કેવા કહેવાય નાના નાના કહેવાય નાના બરાબર ઇલેક્ટ્રોન મોટા છે એની કમ્પેરીઝનમાં પ્રોટોન કેવા છે નાના એટલે ઇલેક્ટ્રોન સોરી ઇલેક્ટ્રોન ની ઘાત માઇનસ માં છે એટલે દળ કેવું થશે નાનું થશે અને પ્રોટોન નું દળ એના કરતા કેવું થશે મોટું થશે આગે ના જેમ ઘાત નાની માઇનસ માં કેવું છે જેમ ઘાત નાની તેમ સૂક્ષ્મ થાય એટલે માઇનસ 31 મોટા કહેવાય કે માઇનસ 27 મોટા કહેવાય પ્રકાશ ની ઝડપ કરતા ધ્વનિ ની ઝડપ ખૂબ જ ઓછી સાચું કહેવાય પ્રકાશ ની ઝડપ વીજળી થાય વીજળી તો વીજળી ના ચમકારા જોયા છે જયારે વીજળી થાય ત્યારે એનો વીજળી નો જે ગડગડાટ નો અવાજ છે એ અવાજ તમને પેલા સંભળાય કે પછી પ્રકાશ પેલા દેખાય પછી આપણને વીજળી ના ચમકારા નો અવાજ સાંભળવા મળે એટલે ધ્વનિ ની ઝડપ છે એ ઓછી છે પણ પ્રકાશ ની ઝડપ કેવી છે વધારે છે તમે 10મા ધોરણમાં શીખા હશો હવામાં પ્રકાશની ઝડપ કેટલી ત્રણ ગુણ્યા 10 ની 8 ઘાત આવતું હતું ત્રણ ગુણ્યા 10 ની 8 ઘાત એટલે કે 300,000 કિલો જો 8 ઘાત લો તો મીટર પર સેકન્ડ નહી તો 3 ગુણ્યા 10 ની 5 ઘાત કર દો તો કિલોમીટર પર સેકન્ડ આટલી સ્પીડ એની છે પ્રકાશ તો યાદ રાખજો પ્રકાશ ની ઝડપ છે એ ધ્વનિ ની ઝડપ કરતા કેવી છે વધારે છે ઓકે ચાલો એના પછી જે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ થાય જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો અંતર કાપવા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો અંતર કેટલું થાય તમને એમ કીધું શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી થાય એક એકમ થાય પછી સમય આપ્યો છે તમને આ શું આપ્યું છે સમય અને તમારે અંતર મેળવવાનું છે બોલો તો ઝડપનું સૂત્ર શું થાય અંતર v બરાબર d / t લખાય તો d is equal to v into t ready ચલો વેગ કેટલો આપ્યો છે ઝડપ કેટલી આપી અહીં લખ્યું છે જો ઝડપ કેટલી થાય એક એકમ એકમ અહીં લખી દીધા એ સમય કેટલો આપ્યો છે 8 મિનિટ અને 20 સેકન્ડ છે રેડી તો આને બધાને મિનિટમાં કરી નાખું તો 8 મિનિટ આ તો બધાને સેકન્ડ માં ફેરી નાખો તો 8 મિનિટ ની સેકન્ડ કેટલી થાય 480 પ્લસ 20 કરવાની આ 500 કેટલી સેકન્ડ થાય 500 આ તો ખબર પડી 480 ક્યાંથી લેવા
બરાબર ને, 8 મિનિટ છે, 1 મિનિટની સેકન્ડ કેટલી થાય? 48 480 અને પેલા પ્લસ કેટલા કર્યા 20 એટલે ટોટલ કેટલા થઈ ગયા 500. 500 થઈ ગયા તો આપણે લખી દઈએ કેટલા 500, તો અહીંયા સમય મૂકી દો 500, તો કેટલું ડિસ્ટન્સ થયું 500 મીટર. બરાબર, અથવા તમે 500 મીટર નથી લખવું, ખાલી એકમ લખી દો, કારણ કે જો અહીંયા એમ લખ્યું છે ઝડપ કેટલી થાય, એક એકમ થાય. બરાબર, તો અહીં લખી દો એકમ, એનાથી કોઈ ફરક પડશે નહીં. ઓકે ઓકે સર. ચાલો એના પછી લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન છે એ વધારે સચોટ છે. પહેલું છે વર્નિયર કેલિપર્સ, જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. હવે બરાબર ધ્યાન આપજો, અહીંયા વર્નિયર કેલિપર્સ કીધું છે આપણે, તો વર્નિયર કેલિપર્સ ની હું તમને રચના પહેલા તો બતાવી દઉં, આગળ પણ બતાવી છે મેં તમને, એવું હોય તો ફરી પાછું આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ વર્નિયર કેલિપર્સ. હું તમને છે ને એક કામ કરો, સ્ક્રીન ઉપર ફરી પાછું બતાવો, એટલે ઝડપથી આપણા માઇન્ડમાં ક્લિયર થશે. જો આ મોટી આકૃતિ દેખાય છે બાજુમાં, બરાબર, તમને ન દેખાતો તમે ત્યાંથી તમારી સ્ક્રીન ઉપર છે ને આમ તો ઝૂમ કરજો, ઝૂમ એટલે તમને દેખાશે. બરાબર, તમે ડિસ્પ્લે સ્ક્રીન ને આમ ઝૂમ કરી દો એટલે તમને વ્યવસ્થિત દેખાશે. દેખાયું? મારે શું સમજાવવાનું છે, જો વર્નિયર કેલિપર્સ હશે ને તેમાં કેવું હશે, આ નીચેની જે લાઈન તમને દેખાય ને, નીચે મારું જે કર્સર મૂવમેન્ટ થાય હાથ વાળો ભાગ, બરાબર, એની અંદર અને ઉપરની જે સ્કેલ હોય ને, ઉપરની સ્કેલ તમે જોશો ને તો 10 સુધી લખેલું છે, 10, તો 10 સુધી જે લખ્યું છે ને એ તમારી મુખ્ય સ્કેલ છે. કઈ સ્કેલ? મેઇન સ્કેલ. બરાબર, અને નીચે જે આપ્યું છે ને પી લેખો, એની ઉપરના ભાગમાં ત્યાં પણ કાપા આપેલા છે, જો થોડા કાપા છે જ્યાં તમને અત્યારે મારું માઉસ નું કર્સર દેખાશે, એને કહેવાય વર્નિયર સ્કેલ. બરાબર, એને શું કહેવાય? વર્નિયર સ્કેલ કહેવાય. મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલ માં ખબર પડી? એક મિનિટ, હો તમે ડ્રોઈંગ કરીને કંઈક બતાવજો. વર્નિયર સ્કેલ છે અને અહીંયા 10 સુધી દેખાય ને તમને, આ 10 સુધી શું છે? એ મેઇન સ્કેલ છે. સમજ્યા? હા સર. તો વર્નિયર સ્કેલ અને મેઇન સ્કેલ માં છે ને ડિફરન્સ એટલો આવશે, તમારી જે મેઇન સ્કેલ હોય ને એના 10 કાપા હોય, એની સામે વર્નિયર સ્કેલ હોય ને, વર્નિયર સ્કેલ એના 9 જ કાપા આવશે અહીંયા સુધી.
એટલે આખી રચના બતાવો ને તમને પેલા હું બતાવો આમાં બરાબર નહીં થાય આપણી પેલામાં જતા રહીએ જો વર્નિયર સ્કેલ હોય ને એની અંદર આ રીતના માન લો કાપાઓ છે 0 થી સ્ટાર્ટ કરી 1 2 3 4 પછી આ મોટો કાપા 6 7 8 9 10 એટલે આ 1 થઈ ગયું 1 સેન્ટીમીટર તમારું પૂરું થઈ ગયું પછી એની સામે વર્નિયર સ્કેલ સ્ટાર્ટ થાય નીચે વર્નિયર એના 1 2 3 4 5 6 7 8 9 અને 10 કાપા લઈ ત્યારે મતલબ કેવું થાય છે કે મુખ્ય આ જે વર્ગ મુખ્ય સ્કેલ છે ને એ મુખ્ય સ્કેલ એના 10 કાપા એ વર્નિયર સ્કેલના સોરી વર્નિયર સ્કેલના 10 કાપા છે ને એ સામે મુખ્ય સ્કેલના કેટલા કાપા સુધી આવે છે તો મીટિંગ પૂરી થાય એટલે ફરી પાછું જોઈન્ટ થવા બોલો વર્નિયર આ 10 કાપા છે એ સામે કેટલા કાપા સુધી આવે 9 સુધી આવે છે હા સર હા સર તો વર્ગ